ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે શંકરસિંહ વાઘેલાનું નિવેદન. સરકારે જે નીતિ બનાવી તેને હું આવકારું છું. આગામી દિવસોમાં ધોલેરા કશરામાં આત્મા મંદિર પણ દારૂ મળશે. અમદાવાદમાં કોરોનાના કેસનો વધારો. શહેરમાં વધુ 5 કેસ સામે આવતા તંત્ર હરકતમાં. શહેરમાં કુલ 22 કોરોના એક્ટિવ કેસ નોંધાયા. સુરતમાં 2 મહિનાથી મેટ્રો પ્રોજેક્ટનું કામ મંદ ગતિ. કામના રસ્તે રસ્તો બંધ થતા વાહન ચાલકો હેરાન પરેશાન. વડોદરામાં 2 સગી બહેનોએ બિલ્ડિંગની છત પરથી કૂદી કર્યો આપઘાત. હત્યા કે આત્મહત્યા, પોલીસે તપાસ શરૂ કરી. જામનગરમાં રખડતા શ્વાનનો આતંક. 9 માસમાં 7000 લોકોને શ્વાનનો શિકાર બન્યા. જામનગર મનપાની બેદરકારીને લીધે વધી રહ્યો છે શ્વાનના કરડવાના કેસ. વડોદરાના ધુમાળ પાસે એલપીજી ગેસ ટેન્કરમાંથી ઝડપાયો વિદેશી દારૂ. 400-500 પેટીની દાહોદથી સુરેન્દ્રનગર કરાતી હતી હેરાફેરી. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું રીષા વેગડા. સમાચારની શરૂઆત કરીશું. યુએસમાં 96થી પણ વધુ ગુજરાતીઓને ગેરકાયદેસર રીતે ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. યુએસમાં 96થી પણ વધારે ગુજરાતીઓને ગેરકાયદેસર રીતે ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ફ્રાન્સે જપ્ત કરેલા પ્લેનમાં 303 મુસાફરોમાં 96થી પણ વધુ ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. 96 ગુજરાતી સહિત 260થી વધુ ભારતીયોને ગેરકાયદેસર ઘુસાડવાનો પ્લાન હતો. દુબઈથી નિકારાગુવા જતા પ્રાઇવેટ જેટને અટકાવવામાં આવ્યું છે. પકડાયેલા ગુજરાતીમાં મોટા ભાગના ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવી રહ્યું છે. શશી રેડ્ડી નામની વ્યક્તિ જોકે કબૂતરબાજીનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ચલાવતો હોવાનું પણ સામે આવી રહ્યું છે. યુએસમાં 96થી વધુ ગુજરાતીઓને ગેરકાયદેસર ઘુસાડવાનો પ્રયાસ હાલ નિષ્ફળ ગયો છે. શશી રેડ્ડી નામનો વ્યક્તિ જોકે કબૂતરબાજીનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવી રહ્યું છે. ફ્રાન્સે જપ્ત કરેલા પ્લેનમાં 303 મુસાફરોમાં 96થી વધુ ગુજરાતીઓ હતા. 96 ગુજરાતી સહિત 260થી વધુ ભારતીયોને ગેરકાયદેસર ઘુસાડવાનો જોકે પ્લાન હતો. દુબઈથી નિકારગુવા જતા પ્રાઇવેટ જેટને અટકાવવામાં આવ્યું છે. પકડાયેલા ગુજરાતીમાં મોટા ભાગના ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવી રહ્યું છે. શશી રેડ્ડી નામનો વ્યક્તિ જોકે કબૂતરબાજીનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ચલાવતો હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. ત્યારે યુએસમાં 96થી વધુ ગુજરાતીઓને ગેરકાયદેસર ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. વધુકે સાથે સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. જી રવિ, યુએસમાં 96થી પણ વધુ ગુજરાતીઓને ગેરકાયદેસર રીતે ઘુસાડવાનો જે પ્રયાસ હતો તે હાલ નિષ્ફળ ગયો છે, શું છે વધુ વિગત? જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિદેશ જવા માટે જે લોકો છે તે લોકો ગેરકાયદેસર પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ માનવ તસ્કરીમાંનો સૌથી મોટો જે ગેરકાયદેસર રીતે ઉપયોગ થયો તેવો પ્રથમ કિસ્સો છે તે સામે આવે છે. જો વાત કરવામાં આવે તો 302 જેટલા જે લોકો છે તે પ્રાઇવેટ જેટની અંદર દુબઈથી નિકારાગુવા લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વચ્ચે જે પ્રાઇવેટ જેટ છે તે પ્રાઇવેટ જેટની અંદર ફ્યુઅલ ભરાવવા માટે ફ્રાન્સમાં એરપોર્ટ ખાતે જે પ્લેન છે તે ચાર્ટર પ્લેન લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇન્ટેલિજન્સને બાતમી મળી હતી કે આ જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લોકો છે અને ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવા જઈ રહ્યા છે તેવી માહિતી છે તે ફ્રાન્સના ઇન્ટેલિજન્સને મળી હતી. ત્યારબાદ જે ફ્રાન્સ એરપોર્ટ ઉપરથી જે પ્લેન છે તે પ્લેનને ચેક કરવામાં આવી રહ્યું હતું અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો તેમાં 300 જેટલા લોકો હતા. તે 300 જેટલા લોકોમાંથી લગભગ જો વાત કરવામાં આવે તો 68 જેટલા જે લોકો છે તે ગુજરાતી હોવાનું પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે. જો વાત કરવામાં આવે તો જે 68 લોકો છે તે મોટે ભાગે ઉત્તર ગુજરાતના એટલે કે મહેસાણા વિજાપુરની આસપાસના લોકો હોય તેવી પ્રાથમિક માહિતી છે તે પ્રાથમિક માહિતી સામે આવી છે. જે પ્રમાણે ગેરકાયદેસર રીતે ભારતીયોને જે અમેરિકામાં પ્રવેશ કરાવવામાં આવે છે તે માટે ખૂબ જ મોટો જે રેકેટ છે તે રેકેટ સામે આવ્યું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો એક વ્યક્તિ દીઠ 80-85 લાખ રૂપિયા લઈને જે ગેરકાયદેસર રીતે મેક્સિકોની બોર્ડર થઈને જે અમેરિકામાં પ્રવેશ છે તે પ્રવેશ કરાવવામાં આવતો હોય તેવું પ્રાથમિક માહિતી છે તે હાલ સામે આવી છે. હાલ તો ફ્રાન્સ દૂતાવાસ અને ભારતીય દૂતાવાસ વચ્ચે જે વાતચીત છે તે વાતચીત થઈ રહી છે. જે ભારતીયો છે તે ભારતીયો જે ચાર્ટર પ્લેનમાં ક્યાં ગયા હતા અને ક્યાંથી ક્યાં જવાના હતા અને ગેરકાયદેસર રીતે કોઈ દેશમાં તેઓ પ્રવેશ મેળવવાના હતા કે નહીં તેને લઈને પણ અત્યારે હાલ તપાસ છે. તે તપાસ ફ્રાન્સની ઇનપુટ એજન્સીઓ છે તે કરી રહી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો ભારતીય દૂતાવાસ અને ફ્રાન્સ દૂતાવાસ વચ્ચે પણ વાટાઘાટો છે તે ચાલી રહી હતી કે જે પ્રમાણે જે 300 જેટલા જે ભારતીયો છે તે ભારતીયોને અત્યારે હાલ
ફ્રાન્સ એરપોર્ટ ખાતે રોકી લેવામાં આવ્યા છે અને તેમની તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ તપાસના અંતે ક્યાંક ને ક્યાંક જે મોટી માનવ તસ્કરી છે તે માનવ તસ્કરીનું રેકેટ છે તે આ સામે આવી તેવી સંભાવનાઓ છે. જે પ્રમાણે ફ્રાન્સ મીડિયાના અહેવાલો અત્યારે સામે આવી રહ્યા છે કે જે ચાર્ટર પ્લેન છે તે ચાર્ટર પ્લેન પાંચથી પણ વધારે વખત દુબઈથી પ્રવાસ છે તે પ્રવાસ કરી ચૂકી છે. એટલે કહી શકાય કે ખૂબ જ મોટી સંખ્યામાં જે ભારતીય નાગરિકો છે તે ભારતીય નાગરિકોને મેક્સિકોની બોર્ડર આગળ ઉતારવામાં આવ્યા હોય તેવું પ્રાથમિક માહિતી છે. પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ખૂબ જ મોટું માનવ તસ્કરીનું જે રેકેટ છે તે રેકેટ ક્યાંક ને ક્યાંક ફ્રાન્સ ઇન્ટેલિજન્સ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે રાષ્ટ્રવ્યાપી જે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં જે પ્રવેશ કરાવવામાં આવે છે તેનો મુખ્ય સૂત્રધાર એટલે કે કહી શકાય કે દિલ્હીનો શશી રેડ્ડીનું નામ છે તે નામ સામે આવ્યું છે અને તેની નીચે 8 થી 10 સબ એજન્ટો છે તે ઉત્તર ગુજરાતના હોવાનું પ્રાથમિક છે તારણ છે તે સામે આવવાનું છે. પરંતુ અત્યારે હાલ ફ્રાન્સની જે ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે કે જે ચાર્ટર પ્લેન છે તેમાં કેટલા લોકોને કેટલી વખત નિકારગુઆ છે ત્યાં ઉતારવામાં આવ્યા હતા અને તેને લઈને પણ હાલ તપાસ છે તે તપાસ ચાલી રહી છે. પરંતુ જે પ્રમાણે માનવ તસ્કરીનું જે ખૂબ જ મોટું રેકેટ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં સામે આવે તેવી સંભાવનાઓ રહેલી છે. જે રવિ, હાલ કેટલા ગુજરાતીઓ હતા અને હાલ ક્યાંના રહેવાસી હતા તે બાબતે શું માહિતી પ્રાપ્ત થઈ છે? બિલકુલથી જે પ્રમાણે ફ્રાન્સ મીડિયા અહેવાલોના જે રિપોર્ટ સામે આવી રહ્યા છે લગભગ જો વાત કરવામાં આવે તો 65 થી 70 જેટલા જે લોકો છે તે ગુજરાતી હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં જે વધારે લોકો છે તે ઉત્તર ગુજરાતના એટલે કે મહેસાણા, વિજાપુર, ઊંઝા અને તેની આસપાસના જે ગામોના છે તેનો હોવાનું પ્રાથમિક તારણ છે તે સામે આવી રહ્યું છે. પરંતુ ચોક્કસ હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી કે જે 65 થી જે 70 લોકો છે તે ઉત્તર ગુજરાતના કયા ગામના વતની છે અને ક્યાંના વતની છે તે પોતે ગેરકાયદેસર ગયા છે અથવા તો માનવ તસ્કરીનો ક્યાંક ને ક્યાંક ભોગ બન્યા છે તે હજુ વાત સ્પષ્ટ થઈ શકી નથી. પરંતુ હાલમાં ફ્રાન્સના ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા જે તમામે તમામ 300 ભારતીયો છે તે ભારતીયોની તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે અને સાથે જ ફ્રાન્સ દૂતાવાસ અને ભારતીય દૂતાવાસ વચ્ચે જે વાટાઘાટો છે તે ચાલી રહી છે. રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. યુએસમાં 96 થી વધુ ગુજરાતીઓને ગેરકાયદેસર ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. 96 ગુજરાતી સહિત 260 થી વધુ ભારતીયોને ગેરકાયદેસર ઘુસાડવાનો પ્લાન હતો. શશી રેડ્ડી નામનો વ્યક્તિ કબૂતરબાજીનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવી રહ્યું છે. ફ્રાન્સે જપ્ત કરેલા પ્લેનમાં 303 મુસાફરોમાં 96 થી વધુ ગુજરાતીઓ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. 96 ગુજરાતી સહિત 260 થી વધુ ભારતીયોને ગેરકાયદેસર ઘુસાડવાનો જો કે પ્લાન હતો તે હાલ નિષ્ફળ ગયો છે. દુબઈથી નિકારાગુઆ જતા પ્રાઇવેટ જેટને અટકાવવામાં આવ્યું હતું. પકડાયેલા ગુજરાતીમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના હોવાનું હાલ પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. શશી રેડ્ડી નામનો વ્યક્તિ કબૂતરબાજીનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ભાવનગરમાં પોલીસે કસ્ટમ અધિકારીની કારમાંથી વિદેશી બિયર અને સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. કેશંટ સર્કલ વિસ્તારમાં પોલીસે કારની તપાસ કરતા જથ્થો મળી આવ્યો હતો, જેમાં 104 વિદેશી બિયર અને સિગરેટનો જથ્થો મળી આવ્યો છે. જેમાં કસ્ટમ અધિકારીએ કહ્યું કે અલંગ ખાતે આવેલા સીપમાંથી આ જથ્થો રિકવર કરવામાં આવ્યો છે. તેથી પોલીસે કસ્ટમ અધિકારી પાસેથી વેરિફિકેશન કરી કાર વિદેશી બિયર અને સિગરેટનો જથ્થો છોડી દીધો હતો. ત્યારે કોના કહેવાથી તમામ જથ્થો કસ્ટમ ઓફિસમાં જમા કરવામાં આવ્યો છે તે હાલ એક સૌથી મોટો સવાલ ઉભો થાય છે. ત્યારે ભાવનગરમાં જોકે બિયર અને સિગરેટનો જથ્થો હાલ ઝડપાયો છે. કસ્ટમ અધિકારી પાસે ત્યાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે હાલ આ કોનો જથ્થો હતો તેને લઈને સૌથી મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ભાવનગરમાં બિયર અને સિગરેટનો જથ્થો હાલ ઝડપી પાડવામાં આવ્યો છે. 104 વિદેશી બિયરનો જથ્થો ઝડપાયો છે. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાયા છે. જી હિરેન, ભાવનગરમાં કસ્ટમ અધિકારી પાસેથી વિદેશી દારૂ અને સિગરેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવતો, ગઈકાલે ભાવનગરના જે લોકલ પોલીસ છે, સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો જે સ્ટાફ છે તે રાત્રે દરમિયાન પેટ્રોલિંગમાં હતો ત્યારે રાત્રના 8 વાગ્યા આસપાસ ક્રેશન સર્કલથી એક કાર પસાર થઈ રહી હતી. આ કારને ઊભી રાખીને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેની અંદર વિદેશી બિયરનો જથ્થો મળી આવ્યો હતો. 104 બિયર તેમજ વિદેશની જે કહી શકાય કે સિગરેટ, એટલે કે જે ભારતની અંદર બિન અધિકૃત સિગરેટ છે બેન લગાવેલી, તે સિગરેટનો પણ જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને જે ભાવનગર સી ડિવિઝન પોલીસે આ કાર અને કાર સહિત સાથે 2 જણાને જપ્ત કર્યા હતા અને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશન જ્યારે થઈ રહી હતી ત્યારે કસ્ટમ ઇન્સ્પેક્ટર દ્વારા સી ડિવિઝન આવીને કે આ જે જથ્થો છે તેને જે અલંગ ખાતે જે સીપ રિસાયકલ બિન માટે આવતી હોય છે તેના ચેકિંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને સીઝ કરવા માટે તે લાવી રહ્યા હતા. તેને લઈને આ જથ્થો ભાવનગર શહેરની અંદર આવેલો છે, જેને લઈને ભાવનગર સી ડિવિઝન પોલીસ દ્વારા તમામ પ્રકારના જે કાગળિયા કરીને ગાડી તેમજ 2 ઇસમો અને આ તમામ જથ્થો છે તે છોડવામાં આવ્યો હતો.
પરંતુ સવાલ એ છે કે ભાવનગર કસ્ટમ વિભાગ દ્વારા જે જથ્થો ઝડપવામાં આવ્યો હતો તે ભારતની અંદર બિન અધિકૃત ગણવામાં આવ્યો છે, તેની ઉપર બેન્ડ લગાવવામાં આવ્યો હોય છે. તે જથ્થો સીલ કરી જે કચેરી છે ત્યાં આગળ તેનો જે સ્ટોર રૂમ હોય છે, એટલે કે કોઈ પણ શિપની અંદરથી ગેરકાયદેસર જે સામાન છે જે બિન અધિકૃત હોય છે, જે બેન્ડ લગાવેલો ભારત સરકાર દ્વારા જે સિગરેટ હોય કે પછી વિદેશના જે બિયરના ટીન હોય છે કે દારૂ હોય છે તેને સીલ મારીને રાખવામાં આવતો હોય છે, અને નિયમો અનુસાર જે શિપ બ્રેકિંગ કંપની હોય છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી પણ થતી હોય છે. કારણ કે તાજેતરમાં જ એક શિપ બ્રેકર ઉપર આ રીતના સિગરેટનો જથ્થો ભારતની અંદર લાવવામાં આવ્યો હતો, શિપમાંથી મળી આવતા તેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાણી હતી. ત્યારે આ જે જથ્થો છે બિયરનો 104 ટીન બિયર હતા જે, અને સાથે સાથે જે સિગરેટ હતી તે પણ કહી શકાય કે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. પરંતુ જે આ કસ્ટમ અધિકારી છે તે કસ્ટમ અધિકારી દ્વારા તમામ વસ્તુને છોડવામાં આવી હતી. કસ્ટમ ઓફિસ છે તે ભાવનગરના અલંગ પહેલા આવે છે, તેમ છતાં આ જથ્થો ભાવનગર સિટી વિસ્તારની અંદર સી ડિવિઝન વિસ્તારમાં કેવી રીતના પહોંચ્યો તેનો પણ જવાબ કસ્ટમ અધિકારીઓ નથી દેવામાં આવતો. અનેક વખત કસ્ટમ અધિકારી તેમજ અનેક કર્મચારીને પણ ફોન કર્યા હતા, તેમજ જે કસ્ટમ ઇન્સ્પેક્ટર છે તે રાત્રે 12 વાગ્યા સુધી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા અને તમામ જે પ્રકારની કાગળની કાર્યવાહી છે તે કરવામાં હાજર રહ્યા હતા. તેને પણ ટેલિફોનિક પૂછવામાં આવ્યું હતું પરંતુ તે પણ મૌન પાળ્યું હતું. કસ્ટમ અધિકારી અને કસ્ટમ કર્મચારી આ અંગે હજી સુધી ખુલાસો નથી કર્યો. પોલીસની સમક્ષ જે કાગળિયા રજૂ થયા છે તે કયા કાગળિયા છે, કઈ શિપમાં આવ્યા હતા, આ શિપનો માલિક કોણ છે અને કેવી રીતના આ બિયર ટીન છે અને આ સિગરેટ છે તે શિપની અંદર રહી ગઈ છે કે, તેનો જવાબ પણ હાલ કસ્ટમ અધિકારી કે કસ્ટમ કર્મચારીઓ કોઈ નથી દેતા. તેમના કયા પ્રમાણે હાલ 3 દિવસની રજા છે, બાકી કોઈ અધિકારી હાજર નથી, પરંતુ ટેલિફોનિક જે જવાબ દેવો જોઈએ તે પણ જવાબ નથી દઈ રહ્યા. ત્યારે જોવાનું રહ્યું કે હવે કસ્ટમ અધિકારી આ જે બિયરના ટીન વિદેશના પકડાણા છે અને જે સિગરેટ પકડાણા છે એને લઈને કોઈ કાર્યવાહી કરશે કે નહીં, અને ખરેખર જે બિયરના ટીન અને સિગરેટ છે તે કેવી રીતના ક્રેસન્ટ વિસ્તારની અંદર પહોંચ્યા, જ્યારે કે આ જે તમામ બિન અધિકૃત કહી શકાય કે બિયર અને સિગરેટ છે તેને કસ્ટમ ઓફિસમાં મૂકવામાં આવવાની હોય છે તે પણ નથી કરવામાં આવ્યું, અને આ જે તમામ પ્રકારની જે બિયર અને સિગરેટ છે તે શા માટે કોઈ ડ્રાઈવર અને એક ગાડીની અંદર બહાર ફરી રહ્યા હતા તે પણ સવાલ છે. ત્યારે ક્યારે હવે આનો જવાબ મળશે તે જોવાનું રહ્યું. જી રણ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ભાવનગરમાં વિદેશી દારૂનું બિયર અને જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ભાવનગરમાં બિયર અને સિગરેટનો જથ્થો ઝડપાયો છે. ભાવનગરમાં બિયર અને સિગરેટના જથ્થા સાથે એક કાર ઝડપાય છે. કસ્ટમ અધિકારી પાસેથી જો કે આ જથ્થો ઝડપાયો છે. ત્યારે પોલીસે વિદેશી બિયર અને સિગરેટ સાથે કાર ઝડપી પાડી છે. કેસ્ટર સર્કલ વિસ્તારમાં પોલીસે કારની તપાસ કરતા જો કે જથ્થો મળી આવ્યો હતો. 104 વિદેશી બિયરનો જથ્થો મળી આવ્યો છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં બે બહેનોએ બિલ્ડિંગની છત પરથી કૂદી આપઘાત કર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બંને બહેનો જો કે બુડા મકાનમાં રહેતી હતી, આ જ મકાનની બિલ્ડિંગની છત પરથી કૂદી આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બંને બહેનોના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ હત્યા કે આત્મહત્યા તેને લઈને પણ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બંને પિતરાય બહેન હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે. તો વડોદરામાં બંને બહેનોએ સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વડોદરામાં બે બહેનોએ જો કે આપઘાત કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. જો કે બિલ્ડિંગની છત પરથી કૂદી અને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. તો વડોદરામાં બે બહેનોએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અટલાદરાના માધવનગરમાં હજુ કે આ સમગ્ર ઘટના બની છે. સંસ્કારી નગરી વડોદરામાં હત્યા આત્મહત્યા અને અકસ્માતથી મૃત્યુના કેસો વધી રહ્યા છે. આજે સંસ્કારી નગરી વડોદરામાં અટલાદરા ખાતે માધવનગર આવ્યું છે અને માધવનગર જે ઉડાના મકાનો છે ત્યાં 7 માર્ચથી બે મામા ફોઈની દીકરીએ કૂદી અને આત્મહત્યા કરી છે. જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ રીતના પુષ્પા કુંદન સોલંકી ઉંમર વર્ષ 13 અને શીલાબેન દશરથભાઈ મારવાડી ઉંમર વર્ષ 16 મામા ફોઈની દીકરી થાય છે. પરિવાર રોડ પર પથારો ઝુંબરોનો પાથરે છે અને ઝુંબર વેચી અને ગુજરાન ચલાવતા હતા. આજે બપોરે નારાયણવાડીમાં રહેતી આ બે દીકરીઓ ઘરેથી 1 વાગે નીકળી હતી અને
માધવનગરના ઉડાના મકાન ખાતે પહોંચી હતી અને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એ પ્રમાણે સાતમે માળ આ બે બહેનો મામાપુરની દીકરીઓ એકલી ગઈ હતી અને સાતમા માળેથી કૂદી અને આત્મહત્યા કરી છે. ખૂબ ચિંતાનો વિષય છે કે દિવસે દિવસે આત્મહત્યાના કેસો વધી રહ્યા છે અને એમાં પણ 13 વર્ષની અને 16 વર્ષની દીકરી આત્મહત્યા પરિવાર પથારો ઝુમ્મરનો પાથરી અને ગુજરાન ચલાવતા હોય આવી દીકરીએ આત્મહત્યા કરવી પડે સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે કે એવું તો શું થયું હશે આ દીકરીઓ સાથે કે 13 વર્ષની અને 16 વર્ષની બે મામાપુરની દીકરીઓ આત્મહત્યા કરે. દિવસે દિવસે પશ્ચિમી સંસ્કૃતિ ભારતમાં પ્રવેશી ચૂકી છે અને એ સંસ્કૃતિના લીધે લોકોમાં તણાવ પણ વધ્યો છે અને આ તણાવના કારણે જ આ દીકરીઓએ આત્મહત્યા કરી હશે તેવું સ્થાનિકોમાં ચર્ચા છે. ત્યારે આજે સમાજે આ વિષય પર ચિંતા કરવાની જરૂર છે અને માતા પિતાઓએ પણ હવે ચિંતા કરવાની જરૂર છે કે હવે દીકરી હોય કે દીકરો હોય તેની સાથે માતા પિતા નહીં એક મિત્ર જેવું વર્તન કરવું પડશે કે જે દીકરી હોય કે દીકરો હોય જેને તણાવ હોય એ માતા પિતા સાથે શેર કરી શકે. પશ્ચિમની સંસ્કૃતિ સાથે ભારતીય સંસ્કૃતિનું માવજત કરીને પણ હવે માતા પિતાએ પુત્ર કે પુત્રી સાથે મિત્રતાનું વાતાવરણ પેદા કરવું પડશે જેથી આવા તણાવમાં બીજી કોઈ દીકરી કે દીકરો આત્મહત્યા રાખે. સંસ્કારી નગરી વડોદરામાં આજે મામાપુરની દીકરીએ જે આત્મહત્યા કરી છે માધવનગરમાં તો ચિંતા અને ગમગીની ફેલાઈ છે, સાથે સાથે વડોદરા શહેરના સમાજ સેવકો છે જે સામાજિક કાર્યકરો છે એમાં પણ ચિંતા છે અને બુદ્ધિજીવીઓ આ બાબતે આજે ચિંતન કરી રહ્યા છે કે હવે આવા આત્મહત્યા રોકવા શું કરવું પડશે. વડોદરામાં બે બહેનોએ સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઉડાના મકાનની છત પરથી કૂદી જીવન ટૂંકાવ્યું છે. જામનગરમાં શ્વાન કરડવાના તેમજ હુમલાના બનાવોમાં ચિંતાજનક રીતે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જામનગરમાં છેલ્લા 9 માસમાં 7000 ઉપરાંત લોકોને સારવાર આપવામાં આવી છે તે ચિંતાજનક રીતે વધી રહેલા બનાવની હવે સરકાર પણ ગંભીરતાથી લઈ રહી છે, જે માટે તેનો સમાવેશ આયુષ્યમાન કાર્ડમાં કરવામાં આવ્યો છે. તેથી શ્વાન કરડવાની સારવાર લેવા આવનાર વ્યક્તિ પાસે જો કાર્ડ હોય તો તેને 300 રૂપિયા આપવામાં આવશે. તેવા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે 9 માસમાં 7000થી વધુ લોકોને સારવાર અપાય છે. શ્વાનના આતંકને લઈને જોકે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિગત સાથે સંવાદદાતા સાગર સંઘાણી લાઈવ જોડાયા છે. જી સાગર, જામનગરમાં રખડતા શ્વાનના જે કેસ વધી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જણાવી દઉં કે જે આપણે જામનગરની જે સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ એટલે કે જીજી હોસ્પિટલ તરીકે ઓળખાય છે અને જે જીજી હોસ્પિટલમાં જે બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે કે જે 300 રૂપિયાનો બોર્ડ લગાવવામાં આવ્યો છે, જે બોર્ડમાં જેમ કે વાત કરીએ તે કૂતરાનો દિવસે ને દિવસે ત્રાસ વધી રહ્યો છે. કૂતરા કરડવાથી કેટલા લોકોને સારવાર લેવામાં પણ તકલીફ પડતી હોય છે. જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે આયુષ્યમાન કાર્ડ હોસ્પિટલમાં વપરાતા હોય છે, જે આયુષ્યમાન કાર્ડ ઉપર જે પ્રમાણે 300 રૂપિયા ભથ્થું જે કહી શકાય, જે 300 રૂપિયા ખર્ચ છે જે વ્યક્તિને આવવા જવા માટે કોઈ ટ્રાન્સપોર્ટ ખર્ચ આપવા માટે 300 રૂપિયાના વતન આપવામાં આવે છે ને, જે પ્રમાણે છેલ્લા 9 માસ દરમિયાન 7000થી વધુ લોકોએ આયુષ્યમાન કાર્ડ ઉપર જે સારવાર લીધી છે અને આ ઉપરાંત જે રાજ્ય સરકાર દ્વારા જે આયુષ્યમાન કાર્ડ છે, મા કાર્ડ છે, તેમાં 300 રૂપિયાનું વધારાનું જે કૂતરા કરડવાનો ખર્ચ છે તે પણ તેમાં ઉમેરવામાં આવ્યો છે અને જે 300 રૂપિયા છે તે સીધા જે કોઈ પણ વ્યક્તિ હોય છે તે વ્યક્તિઓના ખાતામાં જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે અને આજે ઉપરાંત જે કોઈ પ્રકારની સારવાર હોય તે આ જે કાર્ડ છે તેમાં કાર્ડ દરમિયાન જે વ્યક્તિને એનું જે પ્રમાણે સ્ટેટમેન્ટ હોય છે તે દરમિયાન જ એને 300 રૂપિયા તેના બેંક એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને આ ઉપરાંત હજી કોઈ પણ પ્રકારની આવી સેવા હશે તો તેનો જે આયુષ્યમાન કાર્ડમાં પણ લાભ લઈ શકશે. જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.
જામનગરમાં રખડતા સવારના જે બનાવો વધી રહ્યા છે, કૂતરાઓના કરડવાના જે બનાવો વધી રહ્યા છે, તેને લઈને સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સુરતના લાભેસર વિસ્તારમાં મેટ્રો સ્ટેશન બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે, પણ મંથર ગતિએ ચાલી રહેલા કામમાં શહેરના રસ્તા ઉપર ખોદકામ કરવામાં આવ્યું છે, જેથી વાહન ચાલકો તેમજ સ્થાનિક દુકાનદારોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવી તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશનને લઈને જે કામગીરી કરવામાં આવી રહી છે બે મહિનાથી, જોકે દુકાનદારો અને ગ્રાહકો હવે પરેશાન થઈ રહ્યા છે. મંથર ગતિથી ચાલતી કામગીરીને લઈને ગ્રાહકો હવે પરેશાન થયા છે. કામ તાત્કાલિક પૂર્ણ થાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે. સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત શહેરભરમાં ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યા છે, ત્યારે ખાસ કરીને સુરત શહેરમાં ના પ્રોજેક્ટના કારણે અનેક જગ્યાએ ગવડતા પડી રહી છે, તો અનેક જગ્યાએ ખોદકામ બાદ કામ બંધ કરી દીધા છે. સુરતનો લાભેશ્વર વિસ્તાર છે અને લાભેશ્વર વિસ્તારમાં આવેલી જે સોસાયટીઓ છે, ખાસ કરીને તે સોસાયટીઓમાં આ ખોદકામ જે મેઇન રોડ છે ત્યાં કરી દેવામાં આવ્યું છે અને તેના જ કારણે વાહન ચાલકોને ખૂબ જ અગવડતા પડી રહી છે. આ ગટર લાઇન જે છે તે શિફ્ટ કરવાને લીધે અહીંયા ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ખોદકામ કર્યા બાદ કામ ફરીથી બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઘણા સમય વીતી ગયા બાદ કામ ફરી શરૂ થયું છે અને તેના જ કારણે અનેક લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે મેઇન રોડ બંધ છે અને એક જ તરફો જે રોડ ચાલુ છે તેના કારણે વાહન ચાલુ